नमस्कार विद्यार्थी मित्रों, बीबीएन पीबी हीरापुरा कन्या विद्यालय में आपनु हार्दिक स्वागत है। धोरण 11 कॉमर्स विषय नामाना मूल तत्व भाग एक एम प्रकरण नंबर 6 पेटानु एम लेक्चर नंबर 2 एनी अंदर आपणे काले छेला लेक्चर एटले लेक्चर नंबर 1 में पेटानोनो अर्थ पेटानोना प्रकारों रोकड़मेर माल अंगेना पेटानोंदो ऊंडी अंगेनी पेटानोंदो अने खास आमनो એને છેલ્લે આપણે માલ અંગે પેટાનોના પ્રકારો જોયા હતા। ખરીદ નોંધ એટલે કે ઉધાર ખરીદી, વેચાણ નોંધ ઉધાર વેચાણ, ખરીદ પરત નોંધ ઉધાર ખરીદ પરત અને વેચાણ નોંધમાં ઉધાર વેચાણ પરત એની ચર્ચા કરી। તો આજે આપણે ખરીદ નોંધ એને બીજા આપણે જમા નોંધ તરીકે ઓળખવામાં આવે છે એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે। તો આપણે ખરીદ નોંધના આપણે પહેલા વહેલા જોઈએ ખરીદ નોંધ અથવા જેને જમા નોંધ કરવામાં આવે છે અને છેલ્લે આપણે જોઈતું અહીંયા ફક્ત શાખના વ્યવહારો જ નોંધવામાં આવે છે। કયા વ્યવહારો નોંધવામાં નથી થતો? રોકડના વ્યવહારો, મિલકતને લગતા વ્યવહારો, અર્ધ ખરીદ, અંતસર રોકડ અને અંતસર શાખ ઉપર હોય તો આવા વ્યવહારોને પરિપરે પૂરેપૂરો રહ્યો એ કેવો ગણવાનો, શાખ ઉપર ગણીને નોંધ કરવામાં આવે છે। તો રોકડ ખરીદીના વ્યવહારો રહ્યા એ આપણે આગલા ચેપ્ટરની અંદર, એટલે ચેપ્ટર નંબર 7ની અંદર અભ્યાસ કરશું। પછી મિલકત અંગેના વ્યવહારો રહી આપણે એના પછીના ચેપ્ટર એટલે ખાસ સામનોની અંદર ચર્ચા કરશું। તો આજે આપણે ખરીદ નોંધ અને એટલે જેને કે ચોખ્ખી ખરીદ નોંધ કહેવાય એમાં આપણે સાદી ખરીદ નોંધ, ખરીદ નોંધના મુખ્ય બે પ્રકાર પડે છે, સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધ। એમાં ખાનાવાળી ખરીદ નોંધના પાસા બે પ્રકાર પડે છે, માલ પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધ અને માલ અને ખર્ચની ખાનાવાળી। તો અહીંયા આપણે સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી એના આપણે અભ્યાસ કરીએ એમાં આજે આપણે સાદી ખરીદ નોંધ વિશે અભ્યાસ કરશું। તો જ્યારે વેપાર એક જ પ્રકારના માલની ખરીદી કરતો હોય ત્યારે સામાન્ય રીતે સાદી ખરીદી નોંધ રાખવામાં આવે છે। ખાસ મિત્ર યાદ રાખજો, એક જ પ્રકારની માલની શું કરતો હોય, ખરીદી કરતો હોય તો એવા વ્યવહારો માટે સાદી, સામાન્ય રીતે સાદી ખરીદ નોંધ રાખવામાં આવે છે। જો એક કરતાં વધારે પ્રકાર માલની ખરીદી કરતી હોય અને જો સાદી ખરીદ નોંધ રાખવી હોય તો આ પ્રકારના માલ માટે જુદો ખરીદ નોંધનો ચોપડો રાખી શકાય છે। પણ જો એક કરતાં વધુ માલની ખરીદ નોંધ કરતા હોય તો તમારે નોંધવું હોય તો ચોપડામાં નોંધી શકાય, પણ એના માટે એક અલગથી ચોપડો રાખવો પડે છે। તો અહીંયા આપણે ફક્ત સાદી ખરીદ નોંધ વિશે અભ્યાસ કરશું। તો સાદી ખરીદ નોંધનો બધા વિદ્યાર્થી મિત્રોને નમૂનો આપેલો છે, એ પ્રમાણે બધી સાદી ખરીદ નોંધ થતી હોય તો એનો નમૂનો અહીંયા આપ્યો છે। ખાસ વિદ્યાર્થી મિત્રો, નમૂનો યાદ રાખજો જેથી કરીને દાખલો સમજવામાં સરળતા જોવા મળે। તો અહીં પહેલાં લખવાનું શ્રી ખાલી જગ્યાની ખરીદ નોંધ, હેડિંગમાં જે વ્યક્તિનું બનાવતા હોય એ વ્યક્તિની નોંધ લખો, શ્રી મહેશનું લખતા લખો શ્રી મહેશની ખરીદ નોંધ, જો જયેશની બનાવતો શ્રી જયેશની ખરીદ નોંધ, અથવા કોઈ પણ પેઢીની કરતા હોય તો પેઢીનું નામ લખી અને ખરીદ નોંધ। ત્યાર પછી અહીંયા તમારે ખાના દોરવાના આવશે, પહેલામાં આવશે તારીખ, પછી વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા ખાતા વહી પાના નંબર અને રકમ રૂપિયા। તો કુલ 5 ખાના દોરવાનું છે, પહેલે જ વહેલે તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાતા વહી પાના નંબર અને રકમ। તો સૌ પ્રથમ અહીંયા આપણે તારીખની અંદર જોઈએ તો સૌ પ્રથમ વર્ષ, જે વર્ષની અંદર બનાવતા હોય તો વર્ષ, પછી મહિનો અને પછી તારીખ, પછી વેપારીનું નામ, જે વ્યવહાર શાખ ઉપર થયેલા હોય તો એ વ્યવહારનું અહીં નામ લખવામાં આવે છે, એની સાથે આવક ભરતિયા નંબર એટલે કે જે બિલમાં જે તમારા નંબર હોય એને આવક ભરતિયા નંબર તરીકે, અને ખાતા વહી પાના કયા પાને ચોપડે લખાય છે તે, અને અહીંયા તેની ચોખ્ખી રકમ દર્શાવવામાં આવે છે। જો અહીં તારીખ, તો નમૂના પ્રમાણે પ્રથમ ખાનું તારીખનું છે, આમાં તારીખ ઉધાર ખરીદીના વ્યવહારો જ નોંધવાની તારીખ દર્શાવવામાં આવે, વેપારી નામ। તો આ ખાનામાં જે વેપારી શાખ પર માલ ખરીદી કરી હોય તે નામ અને ખરીદી અંગેની વિગતો અહીં દર્શાવવામાં આવે, આવક ભરતી આ ખાનામાં જે વેપારી માલ મોકલ્યો હોય તે મોકલેલ ભરતિયા કે બિલ નંબર અથવા આપને ક્રમાંક દર્શાવવામાં આવે છે, જે એને બિલ મોકલ્યું હોય એ બિલ નંબર અથવા ભરતિયા નંબર અથવા એનો જે ક્રમ આપ્યો હોય એ ક્રમ નંબર લખે છે, ખાતા વહી પાના નંબર જેને આપણે ખાપા નંબર લખવામાં આવે છે, આ ક્યાં વેપારી પાસે ઉધાર માલ ખરીદ્યો છે તે વેપારીનું ખાતા વહીમાં તે ક્યાં ખાતું છે એ ગોતવા માટે એના ખાતા વહી પાના નંબર ચોપડાની અંદર લખવામાં આવે છે, અને રકમ આ ખાનામાં ઉધાર
खरीदीनी कुल रकम वेपारी वटाव बाद कर्या पछी चोखी रकम दर्शावाय छे अने एना आधारे तेनी नोंध लखवामां आवे छे। तो विद्यार्थी मित्रों आजे आपणे उदाहरण नंबर एक ना व्यवहारोनी आपणे अभ्यास करशुं के जेथी करीने कई रीते एनी। तो सौ प्रथम उदाहरण नंबर एक, तो पेला वेला विद्यार्थी मित्रों पेला तमारे शुं करवानुं, तो के व्यवहारो जोता पेला तमारे एनी पेला वेला आपणे सीधे सीधू खरीद नोंधनो विगत जे आपणे नमूनो दोर्यो तो ए रीते आपणे पेला खातुं दोरशुं। तो बधा विद्यार्थी मित्रों पाका ચોપરાની અંદર પેલા વેલા ઉદાહરણ નંબર એક એમાં કોનું બનાવવાનું છે, તો શ્રી હરીશકુમારના ચોપરે ખરીદ નોંધ છે, તો અહીં લખવાનું શ્રી હરીશકુમારની ખરીદ નોંધ, એવું તમારે શું આપવાનું છે હેડિંગ શ્રી હરીશકુમારની ખરીદ નોંધ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દોરો તારીખ, પછી વેપારીનું નામ, આ ખાનુડી મોટું રાખવાનું જેથી કરીને વિગત કેવી લખાય સરળતાથી લખી શકાય, આ ખાનું સેજ મોટું રાખો। પછી આવક ભરતીય નંબર, એ ખાનું તમારે નાનું રાખવાનું છે કારણ કે એમાં ફક્ત તમારે આવક ભરતીય નંબર હોય એ જ દર્શાવવામાં આવે છે। ત્યાર પછી ખાતા વહી પાના નંબર, જે આપણે આમનોનમાં લખતા તેવી રીતે અહીંયા પણ ટૂંકું દોરવાનું, છેલ્લે રકમ, જે રકમ આવે છે તે, આ રીતે તમારે આખે આખો નમૂનો જે દોર્યો છે એ રીતે દોરી। તો આપણે દાખલાની શરૂઆત કરીએ, તો પેલા વેલા છે વર્ષ 2015, તો અહીં લખવાનું તારીખમાં 2015 કયો મહિનો છે, તો કે માર્ચ, તો અહીંયા પણ તમારે લખવાનું માર્ચ, પહેલી તારીખનો વ્યવહાર છે। ખાસ વિદ્યાર્થી મિત્રો વાંચું જોજો, 10,000નો માલ મહેશ પાસેથી એક માસની શાખ ઉપર શું કર્યો ખરીદો, તો એક મહિનાની શાખ ઉપર ખરીદેલો છે, એટલે આ વ્યવહાર કેવો છે તો શાખનો, તો તમારે અહીં લખવાનું પહેલી તારીખ, શાખ ઉપર કોની પાસેથી ખરીદ્યો છે તો કે મહેશ, તો લખવાનું મહેશ ખાતે। અહીંયા તમને આવક ભરતીય નંબર કંઈ આપ્યું નથી, એટલે એની ઉપર ડેક્સ, ખાપાની અંદર પણ ડેક્સ, અને રકમની અંદર કેટલાનો માલ ખરીદો છે તો કે 10,000નો, તો અહીંયા તમારે રકમ લખવાની 10,000। ચાલો બધાને કમ્પ્લીટ પેલો વ્યવહાર, હવે બીજો વ્યવહાર, 15,000નો માલ હસમુખ પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો, ભરતીયા નંબર કેટલા છે 15, અહીંયા આવક ભરતીયા નંબર આપ્યા 15, માલ શાખ ઉપર ખરીદ્યો કેટલા ટકા, તો વેપારી વટાવવામાં શું કરવાનો બાદ, રોકર વટાવ બાદ કરવામાં આવશે નહીં, તો 15,000ના 10% એટલે 1500, 15,000ના 10% કરશો કેલ્સીમાં એટલે કેટલા રૂપિયા આવશે 1500, તો 15,000માંથી 1500 જાય એટલે વધે 13,500, તો કોની પાસેથી ખરીદ્યો હસમુખભાઈ, તો લખવાનું તારીખ નંબર 2 હસમુખભાઈ ખાતે કેટલા, તો કે 13,500, આવક ભરતીયા નંબર કેટલા આવશે 15, અને ખાપાની અંદર ડેક્સ કમ્પ્લીટ। 6 તારીખ, 8,000નો માલ મનીષ પાસેથી રોકડેથી ખરીદો, તો ખાસ વિદ્યાર્થી મિત્રો રાખજો આ વ્યવહારની નોંધ થશે નહીં કારણ કે કાલ કેવો ખરીદ્યો છે રોકડેથી, એટલે લખવાનું નીચે તમે નોંધ કરીને પણ લખી શકો, નોંધ નંબર એમાં 6 તારીખ, આ વ્યવહાર રોકડ વ્યવહાર છે જેની નોંધ રોકર મેનની અંદર થશે, શેની અંદર થશે રોકર મેનની અંદર થતી જોવા મળશે, એમ પણ લખો, ન લખો તો પણ ચાલશે, ફક્ત આટલી દશાને કે રોકર ખરીદી છે જેથી રોકર મેનમાં તેની નોંધ થશે, તો તમારે અહીંયા ખાલી લખવાનું છે, કાંઈ દર્શાવવાનું રહેશે નહીં। હવે 14 તારીખ, નવીનને 10,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો શું આપ્યો એ ઓર્ડર, તો ઓર્ડર આપ્યો છે એટલે આ વ્યવહાર કેવો કહેવાય બિન આર્થિક વ્યવહાર, તો નોંધની અંદર આપણે દર્શાવે આ વ્યવહાર કેવો છે બિન આર્થિક વ્યવહાર છે જેની નોંધ થશે નહીં, એટલે અહીંયા અંદર તમારે કોઈ પણ વસ્તુ તમારે દર્શાવવાની રહેશે નહીં। 18 તારીખ, 6,000નું ફર્નિચર શ્રીજી ફર્નિચર માર્ટમાંથી એક માસની શાખ ઉપર તમે શું કર્યું છે ખરીદ્યું છે, જો અહીંયા ફર્નિચર છે, મેં તમને પહેલાં કીધું હતું કે રોકડ મિલકત એટલે માલ મિલકત, મિલકત હોય ફર્નિચર છે મિલકત છે, તો આવા વ્યવહારોની નોંધ વેપાર ખરીદ નોંધની અંદર કરવામાં આવતી નથી, એટલે નોંધમાં તમે લખવું હોય તો લખી શકાય આ વ્યવહાર કેવો છે મિલકતને લગતો, આ વ્યવહાર કેવો છે મિલકતને ખરીદી છે, એટલા માટે આની નોંધ કેમાં થશે ખાસ સામનો, કોઈ પણ પ્રકારના મિલકતનો વ્યવહાર હશે એ બધાની નોંધ ખાસ યાદ રાખજો ખાસ સામનોની અંદર કરવામાં આવે છે, અને રોકર માલની ખરીદી કે વેચાણ થતું હોય તો એની નોંધ રોકર મેનની અંદર કરવામાં આવે છે। ત્યાર પછી 20 તારીખે નવીને ઓર્ડર મુજબનો માલ શું કરી મૂક્યો,
મોકલી આપ્યો. રેલવેનુંના 1200 ઉમેરી બિલ નંબર 314 મોકલી આપ્યા. તો આપણે કેટલાનો માલનો ઓર્ડર હતો? 20,000. 10,000ના 20%, તો 10,000ના 20% એટલે 2,000. કેટલા થશે? 2,000. તો 10,000માંથી 2,000 બે વાત કરો એટલે 8,000નો માલ મોકલ્યો. સાથે શું છે? ઉમેરીને મોકલ્યું. રેલવેનું અહીંયા તમને રેલવેનું ઉમેરીને મોકલ્યું છે, એની અસર અહીં દશામાં આવશે નહીં, કારણ કે બિલમાં ઉમેરીને બિલ નંબર 314 મોકલી આપ્યું છે. તો અહીંયા લખવાનું નવનીત ખાતે. આપણે ઓર્ડર જ કેટલાનો હતો? 10,000નો, એટલે એની અહીં નોંધ દર્શાવવામાં આવશે નહીં. એટલે અહીં લખવાનું નવનીત ખાતે બિલ નંબર 314, અને અહીંયા તમારી રકમ કેટલી દર્શાવવાની થશે? 8,000. ખાસ વિદ્યાર્થી મિત્રો, રેલવેનું અહીં ઉમેરીને બિલ નંબર મોકલી આપ્યું છે, પણ કેદી મોકલ્યું છે એ ઉલ્લેખ આપ્યો નથી, એટલા માટે તેની અંદર 2,200 રૂપિયા સમાવેશ કરવામાં આવ્યો નથી. ત્યાર પછી 23 તારીખ 4,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. ખાસ વિદ્યાર્થી મિત્ર, રોકડેથી રોકડ વટાવેથી ખરીદેલો છે. અહીંયા વ્યક્તિનું નામ નથી, એટલે આ વ્યવહાર પણ કેવો છે? રોકડને લગતો વ્યવહાર છે, એટલા માટે અહીંયા નોંધ કરવામાં આવશે નહીં. તો અહીંયા આપણે ખાસ યાદ રાખજો, આ નોંધ રહી રોકડમેનની અંદર થતી જોવા મળશે. બાબુલ પાસેથી 16,000નો માલ 10% વેપારી વટાવે ખરીદો, અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા. તો કોની પાસેથી ખરીદ્યા? તો કે બાબુલ ખાતે. પછી 16,000ના 10% એટલે 1600 રૂપિયા, એટલે 16,000માંથી 1600 બાદ કરો એટલે વધે 14,400. પણ વિદ્યાર્થી મિત્રો, એમ કીધું અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા, એ આપણે ધ્યાનમાં નહીં લેવાનું. અડધા નાણાંથી રોકડા દીધા હોય તો વ્યવહાર ન હોય, અડધા રોકડ હોય ને અડધા શાખ ઉપર હોય તો આ વ્યવહારો પરિપૂર્ણ પૂરેપૂરો વ્યવહાર કેવો ગણવાનો? શાખનો ગણી લેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આની કે ધ્યાનમાં લેવા નહીં, તો પૂરેપૂરો. તો 16,000ના 10% એટલે 1600, તો 16,000માંથી 1600 બાદ કરો એટલે 14,400. ત્યાં લખવાનું બાબુલાલ ખાતે રકમના ખાનામાં 14,400. પછી કીધું લલિત પાસેથી 6,000નો માલ 10% વેપારી વટાવે, 5% રોકડ વટાવે ખરીદી, નાણાં તરત જ ચૂકવી આપ્યા. તો નાણાં તરતો તરત કેવા કરી દીધા? એ ચૂકવી આપ્યા એટલે રોકડ ખરીદી છે, એટલે આ વેપારીઓ એ રોકડ મેલમાં નોંધાશે, અહીંયા ખરીદ નોંધની અંદર નોંધ કરવામાં આવશે નહીં. અને છેલ્લો વ્યવહાર, રાજેશ પાસેથી 3,000નો માલ ખરીદો, શાખ ઉપર ખરીદો છે એટલે લખવાની તારીખ 30. કોની પાસેથી ખરીદો? તો કે રાજેશ. તો રાજેશ ખાતે કેટલા લખશો? 3,000. તો 3,000 બિલ નંબર 103. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પૂરેપૂરા વ્યવહારો થઈ ગયા. પછી તમારે આનો કુલ શું મારવાનો છે? ટોટલ. તો આનો ટોટલ થાય છે 48,900. એટલે અહીં લખવાનો કુલ, એની જગ્યાએ તમે અહીં લખી શકો કુલ ઉધાર ખરીદી. બરાબર, આ રીતે જો તમને નોંધ પણ આપેલી છે કે કુલ ખરીદી, કુલ ઉધાર ખરીદી કેટલી થાય? 48,900. નોંધજો, રોકડ ખરીદી જે વ્યવહાર રોકડમેનની અંદર થશે, પછી 14 તારીખ બિન આર્થિક વ્યવહાર છે જેની નોંધ કરવામાં આવતી નથી, પછી 18 તારીખ મિલકતની શાખ ઉપર ખરીદ્યો છે, મિલકત શાખ ઉપર ખરીદ તેની નોંધ ખાસ આમનોંધમાં કરવામાં આવશે, પછી 20 રેલવેની નોંધ રહી કેમાં થશે? ખાસ આમનોંધમાં થશે. 23 તારીખે રોકડ ખરીદી જે રોકડમેનમાં નોંધાશે, અને 28 રોકડ ખરીદી જે રોકડમેનની અંદર દર્શાવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પૂર્ણ કરી છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાયનો જે દાખલો આપેલો છે એ આપણે ગણશું, જે આપણે ઉદાહરણ ગણ્યો છે એવો જ દાખલો સ્વાધ્યાયના દાખલા નંબર 4 એનો અભ્યાસ કરશું. અસ્તું.